દિવાળીમાં શક્ય હોય એટલી લોકો ખરીદી કરી રહ્યા છે, પરંતુ આ વર્ષે તો દરેક બજારમાં મંદીનો માહોલ છે. અમદાવાદના સિંધી માર્કેટ જે કપડાઓ માટે ખૂબ જાણીતું છે, પરંતુ અહીં આ વર્ષે ખરીદી કરવા માટે ગ્રાહકો નથી પહોંચી રહ્યા. વેપારીઓ પણ કહી રહ્યા છે કે મંદી છે. દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ બજારોમાં દિવાળી નથી જોવા મળી રહી. અમદાવાદના આપણા સિંધી માર્કેટમાં જે કાપડ માટેનું સૌથી ફેમસ માર્કેટ છે, જ્યાં દિવાળીના સમયે આ દિવસોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી, પરંતુ તમે જોઈ શકો છો કે ઓલા છેડેથી આ છેડા સુધી પબ્લિક આવી જઈ શકે છે. પબ્લિક નથી, ગ્રાહકો નથી ખરીદી કરવા માટે. વેપારીઓ પણ સવારે દુકાન ખોલે છે અને સાંજે બંધ કરે છે. સામે તેમની જોડે કસ્ટમર નથી તેવું અહીંના વેપારીઓ કહી રહ્યા છે. બહુ બધા વેપારીઓ આપણી જોડે છે, શું કહી રહ્યા છે, શું માને છે લોકો. જે મંદીની વાત કરવામાં આવે તો વેપારીઓ, સિંધી માર્કેટ એ સૌથી ફેમસ માર્કેટ છે અમદાવાદનું કપડા માટેનું, હોલસેલ હોય કે રિટેલ, દિવાળીનો માહોલ છે, કેવી તૈયારીઓ છે તમારી? હું પાછું આ માર્કેટનો ચેરમેન છું. અહીંયા બિલકુલ ગ્રાહકી છે નહીં. ગયે વર્ષથી 40% છે, 60% ઓછી છે. લોકો માલોમાંથી ભરાઈ ગયા છે. અહીંયા ગ્રાહકી બિલકુલ છે નહીં. દિવાળી હોળી જેવી લાગે છે. જે રીતે વાત કરીએ દિવાળીની, વેપારીઓની હાલત ખૂબ ખરાબ છે, કારણ કે ડિમાન્ડ હશે એમ કહીને માલ ભર્યો છે અને સામે કસ્ટમર નથી ખરીદી કરનાર. કેવી તકલીફ છે? દર વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે દિવાળી દર વર્ષના કમ્પેરિઝનમાં આ વર્ષે બહુ ઓછું છે. દર વર્ષે જે હોય છે એના કરતા 50% બી આ વર્ષે ગ્રાહકી નથી. ગ્રાહકીનો માહોલ બહુ ખરાબ છે. સ્ટોક ભરેલું છે પણ લેનાર કઈ બી નથી. અમારે દુકાનદારને આખો દાડો બેસીને રાત્રે નવરો પાછા ઘેર જવું પડે છે. નોકરોનું પગાર અમારા ગળામાં પડે છે. જે રીતે વાત કરીએ દિવાળીના સમયે આ બજાર એવું છે જે ગ્રાહકોથી ધબધબતું હોય છે. અહીંયા પગ મૂકવાની જગ્યા નથી હોતી. આ વર્ષે કેવું છે, અહીંનો માહોલ કેવો છે? અત્યારે સ્ટોક અવેલેબલ છે પણ ગ્રાહકો માંગણી નહીં કરતો. એવું છે, કસ્ટમર બિલકુલ નથી. હવે મંદીનો પીરિયડ છે, કોઈ આવતો જ નથી. મંદી જોવા મળી, મંદી જોવા મળી છે. જબરદસ્ત મંદી છે. કારીગરોના પગાર માથે પડી રહ્યા, બિલકુલ માથે પડી રહ્યા છે. કારીગરોનો પગાર અમારે માથે પડી રહ્યા છે. ગ્રાહકી બિલકુલ નથી. આખો માહોલ બજારનો પૂરો ખરાબ છે. શું કહેશો, આ મંદીનું કારણ શું હોય છે કે ગ્રાહકો નથી, એનું કારણ શું છે? જો મંદીનું કારણ, એક તો આપણે જે જીએસટી હતું એનો કારણે એનું પ્રેશર પડે છે, અને બીજું જે નોટબંધી થયું એના કારણે, અને અમારા દુકાનમાં બહુ સ્ટોક પડ્યો છે, વેરાયટી બરાબર અવેલેબલ છે, પણ ગ્રાહકોની અહીંયા અવર જવર નથી. અહીંયા બહુ સખત હાલત ખરાબ છે. જે રીતે કહી શકાય કે સ્ટોક છે, જીએસટી છે, મંદીનો માહોલ છે. મંદી વિશ્વવ્યાપી મંદી છે, પરંતુ અહીંયા બજારમાં ગ્રાહકોની કેવી જોવા મળે? ગ્રાહકી છે જ નહીં ને, ગ્રાહકો જોવામાં મળતા જ નથી. અહીંયા પોઝિશન બહુ ખરાબ છે અમદાવાદ. કેટલા ટકા બિઝનેસ ઘટી ગયો છે? ઓછામાં ઓછી 50% બિઝનેસ ઘટી ચુક્યું છે. અને વેપારીઓ માલ ભરે છે પણ ગ્રાહકો ખરીદી નથી કરી રહ્યા, એવું કહી શકાય? બિલકુલ 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 કહી શકાય. હોલસેલમાં બી ગ્રાહકો તો માલ લઈ જાય છે પણ પેમેન્ટનો કોઈ ઠેકાણ નથી. ઉમેદ ઉપર માલ લઈ જાય છે પણ પેમેન્ટ આવવાની કોઈ શક્યતા નથી. પેમેન્ટની પોઝિશન ખરાબ છે બહુ. અને આ મોટોમાં મોટો માર્કેટ છે વર્લ્ડમાં, બધી વેરાયટી અહીંયા અવેલેબલ છે, છતાંય ગ્રાહકી અહીંયાની શક્યતા છે જ નહીં. બિલકુલ અમદાવાદનું આ સિંધી માર્કેટ છે જે કહી શકાય કે ખૂબ જ મોટું માર્કેટ છે, પરંતુ આજે દિવાળીનો માહોલ અહીંયા જોવા નથી મળી રહ્યો. વેપારીઓ નવરા બેઠા છે. મંદી જોવા મળી રહી છે. તેમનું કેવું છે કે માલ તો કોઈ લઈ જનાર જ નથી પણ સ્ટોક અમે ભર્યો છે. કારીગરોના પગાર પણ અહીંયા તેમને માથે પડી રહ્યા છે તેવું અહીંના વેપારીઓ, સિંધી માર્કેટના વેપારીઓ કહી રહ્યા છે. કેમેરામેન એસપી શર્મા સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ. દિવાળી તો છે પરંતુ દિવાળી જેવો માહોલ નથી. નમસ્કાર.